51મો જે પ્રશ્ન હતો 51 એમાં જે બિગિન લાઈક ધીસમાં પેસિવ કરવાની વાત કહી હતી. હવે જે ક્વેશ્ચન નંબર 52, આઈ એમ એ ફાર્મર, આઈ પ્રોડ્યુસ વીટ ફોર માય કન્ટ્રી, આઈ લવ માય કન્ટ્રીમેન અને ધે લવ મી ટુ, એ જે સેન્ટેન્સ છે એનું શું? તો કે પેસિવ કરવાનું નથી કહ્યું, પણ બિગિન લાઈક ધીસ, હી ઇઝ એ, તો એનો મતલબ એમ થાય કે ઇન્સ્ટેડ યુઝિંગ આઈ વી હેવ ટુ યુઝ હી, મીન્સ કે કરતા પરિવર્તન, યાને કે ચેન્જ ઇન પ્રોનાઉન છે આઈને બદલે હી. તેથી આખા પેરેગ્રાફમાં જે ચાર ટુકડા છે વાક્યના, તેમાં શું કરવાનું છે? તો કે જ્યાં જ્યાં આઈ પ્રોનાઉનને કન્સિડર થતા જે પણ વર્ડ્સ છે એને બદલે હી, કે હીને કન્સિડર થતા, જેમ કે હી એ સર્વનામ છે બરાબર, તો આઈનું માય થાય, મી થાય, માઇન થાય, તો જ્યાં હી આવતું હોય તો હિમ હી એ રીતે કરવાનું છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. આઈ એમ એ ફાર્મર, યાને કે હી ઇઝ એ ફાર્મર. હવે આઈ પ્રોડ્યુસ, તો આઈને બદલે હી લેવાનું છે, પરંતુ પ્રોડ્યુસને બદલે અહીંયા શું આવશે? પ્રોડ્યુસીસ, કારણ તો કે સિમ્પલ પ્રેઝન્ટ છે અને સિમ્પલ પ્રેઝન્ટમાં કરતા હી શી કે ઇટ હોય, હી એટલે કે રાજ પણ હોઈ શકે, શી એટલે રાધા પણ હોઈ શકે, એટલે કે હી શી કે ઇટ હોય, તો ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લાગે, તેથી હી પ્રોડ્યુસીસ વીટ ફોર આય હતું તો માય થયું, તો અહીંયા હી છે તો હિઝ થશે, ફોર હિઝ કન્ટ્રી. આઈ લવ માય કન્ટ્રીમેન, આઈને બદલે હી આવશે હી, પરંતુ લવ છે એનું શું થશે? લવ્સ, અને માયનું શું થશે? હિઝ કન્ટ્રીમેન. છેલ્લું વાક્ય, ધે લવ મી ટુ. હવે ધ્યેય તો રહેશે, કારણ કે એનું પરિવર્તન કરવાનું નથી, આઈની જગ્યાએ જ હી લેવાનું છે, ધ્યેય તો એમને એમ રહેશે. તો ધ્યેય લવ આઈ મી છે, પરંતુ હી છે તો હિમ, હિમ ટુ. એનો મતલબ કે અહીં જે આઈ છે તેનું હી કર્યું, અહીં આઈ તેનું હી કર્યું, તો પ્રોડ્યુસનું પ્રોડ્યુસીસ થયું, અને માય હતું તો માયનું અહીંયા હિસ કર્યું, આઈને બદલે હી કર્યું, તો લવનું લવ્સ થયું અને માયનું હિસ થયું, કન્ટ્રીમેન એમને એમ રહ્યું, ધ્યેય પણ એમ રહે, લવ આઈ મી છે તો ત્યાં શું કરવું પડ્યું? હિનું હિમ કરવું પડ્યું. આ રીતે એનો જવાબ થયો.